રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં 80થી વધુ દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી મુખ્ય દરખાસ્ત નાના મહુવા ચોક ખાતે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં જે બિલ્ડરો દ્વારા નાણાં નિયત સમયમાં ભરવામાં આવ્યા ન હતા તે નાણાંને ફોરફીટ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ DI પાઇપમાં જે મીટર રીડિંગના મશીનો છે તે ચાલતા ન હોવાથી તે અંગેની દરખાસ્તને હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. જે 80થી વધુ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી તેમાંની એક દરખાસ્તને નામંજૂર, જ્યારે અન્ય એક દરખાસ્તને પેન્ડિંગ રાખવાનો નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો. આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. કુલ 27 દરખાસ્તો માન્ય કમિશનર શ્રી દ્વારા આપવામાં આવી હતી. આ 27 દરખાસ્તોમાંથી દરખાસ્ત નંબર 3 દોઢસોપુર રિંગ રોડ ઉપર નાના મુવા સર્કલ ઉપર આવેલ જે પ્લોટ છે, એ પ્લોટ ની જે તે સમયે 2021માં ઓક્શનથી જે પાર્ટીને આપવામાં આવ્યો હતો, વારંવાર નોટિસ ઇસ્યુ કરવા છતાં એ પક્ષ એ પાર્ટી દ્વારા કોર્પોરેશનને નાણાં 30 દિવસમાં જે જમા કરાવવાના હતા એ નહોતા કરાવ્યા. આજે સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠક અને સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરશ્રીની દરખાસ્ત મુજબ સદરૂ પ્લોટની હરાજી રદ કરવાનું અને બિડર દ્વારા ભરેલ તમામ રકમ ફોરફીટ કરવાનું તેમજ આગળની કાર્યવાહી કરવા માનનીય કમિશનરશ્રીને અધિકૃત કરવાનું સ્ટેન્ડિંગ કમિટીની સામાન્ય સભાની બહાલી અપેક્ષાથી મંજૂર કરવામાં આવે છે. આ પ્લોટની માં જે ડિપોઝિટ ભરી હતી એ અને આ પ્લોટની હરાજી રદ કરવાનું સ્ટેન્ડિંગ કમિટી આજે નિર્ણય કર્યો છે. 41 નંબરની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. એ દરખાસ્ત છે 40 નંબરની દરખાસ્ત. રાજકોટમાં વોર્ડ નંબર 8માં આવેલ DI નેટવર્કમાં પાણીના મીટરો છે આથી 3 વર્ષ પહેલાં નાખવામાં આવ્યા હતા. હાલ આ મીટરમાં કોઈ પણ પ્રકારનું રીડિંગ નથી થતું, પણ એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આવ્યો હતો 1,14,00,000 રૂપિયાનો. એ દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને દરખાસ્ત નંબર 80 જે માનનીય કમિશનરશ્રી દ્વારા સફાઈ માટે જે દંડ છે એ દંડ વધારવાની દરખાસ્ત હતી, એ ગત સ્ટેન્ડિંગની અંદર માનનીય કમિશનરશ્રીએ જે દરખાસ્ત મોકલાવી હતી એની દરો ઘટાડી અને એ મંજૂર કરી હતી અને એનો વહીવટી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયેલી છે એટલે એ દરખાસ્ત ના મંજૂર કરીએ છીએ. કુલ મિલાવીને વાત કરું તો આજે 2,62,25,78,490 એટલે કે 262,25,00,000 રૂપિયાના વિકાસ કામો આજે રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પ્રજા સમક્ષ ખુલ્લા મૂક્યા છે. આજે જનરલ બોર્ડની અંદર પણ રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને એ જનરલ બોર્ડની અંદર જે તમામ દરખાસ્તો આવી હતી તમામ દરખાસ્તો પૂર્ણ કરેલ. આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર અર્જન્ટ બિઝનેસ દરખાસ્તમાં સિવિલ હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફ જતા સાંઢિયો બ્રિજની જે દરખાસ્ત આજે ગઈકાલે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી, શોર્ટ ટેન્ડર પ્રક્રિયા કરી હતી, કારણ કે આગામી દિવસોની અંદર લોકસભાની ચૂંટણી છે એટલે આચારસંહિતાને ધ્યાનમાં રાખીને આજે જામનગર રોડ સાંઢિયા બ્રિજની પ્રક્રિયા પૂર્ણ કરેલી છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં અર્જન્ટ દરખાસ્ત આવી હતી એની પણ મંજૂર કરવામાં આવી છે. આગામી દિવસોની અંદર સાંઢિયા બ્રિજ નવો બનવા તરફ રાજકોટ મહાનગરપાલિકા પ્રયાસો કરશે. 78,52,70,643 રૂપિયાના ખર્ચે આ જામનગર રોડનો બ્રિજ બનશે. કુલ 53 કરોડ રૂપિયા છે. 18.75% વધુ આવ્યું છે એનું કામ. પેલા ગયા ટેન્ડરમાં એણે 19.70 હતું, પછી એણે પાછું આ વખતે એણે 19.70 ભર્યું. નેગોશિયેબલના અંતે 18.75% વધુ ટેન્ડર એટલે કે 62 કરોડની આસપાસ થતું હતું અને GST વધતા એટલે 78 કરોડ રૂપિયાના ખર્ચે રાજકોટનો જામનગર રોડનો હાંડિયો બ્રિજ અમે લોકો બનાવવા જઈ રહ્યા છે. 2 વર્ષની અવધિનો 24 માસની અંદર આ બ્રિજ સંપૂર્ણ થશે.